વિદ્યાર્થી મિત્રો મ્યુઝાઇ સ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપણું સ્વાગત છે ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે નવું પ્રકરણ પ્રકરણ નંબર ચાર પ્રસારણ માન શરૂ કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો આપણે આ પ્રકરણની અંદર કઈ વસ્તુ ભણવાની છે તો પ્રસારણ માનનો અર્થ અને લક્ષણો નિરપેક્ષ અને સાપેક્ષ મા અને આમાંથી છે જે કટ વસ્તુ છે ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ આ કટ છે ચાર પોઈન્ટ ચાર કટ છે તો સૌથી પહેલાં આજના વિડીયોની અંદર આપણે જોઈએ પ્રશાંત મારનો અર્થ આપણે અગાઉ ત્રણ પ્રકરણોમાં માહિતી એકત્રિત કર્યા બાદ તેનું વર્ગીકરણ કોષ્ટક રચના અને મધ્યવર્તી સ્થિતિના માપની સરાશનો અભ્યાસ કરો હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા સરાશનું કોઈ પણ માપ માહિતીનું સારાંશ અથવા કેન્દ્ર કિંમત રજૂ કરવાનો માપ છે પણ એવું બની શકે કેટલાક અવલોકોનો સરાશ માપની કિંમતથી ખૂબ નજી હોય અને કેટલાક અવલોકનો કિંમતથી દૂર પડી શકે છે આમ સમસ્યાના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાય છે તે જણાવવું ખૂબ ઉપયોગી ઉપયોગી છે મધ્યવર્તી સ્થિતિના માપો આંકડાકીય પુતુકરણ માટે ખૂબ જરૂરી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે તે તમે કહી શકો નહીં બરાબર હવે તમને આકૃતિ દોરી છે જે આપણને પૂછાતી નથી આપણે સીધા આપણા પાર્ટ તરફ આવી જઈએ કે પ્રસારણ માન એટલે શું છે હમ તો સીધો અહીં તમને વાક્યા મળશે કે માહિતીના અવલોકનો સરરાશના માપથી કેટલે અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે તે માપને પ્રસારણ માન કે છે તમને વ્યાખ્યા એક બે માર્ક્સમાં પૂછાઈ શકે જે માહિતીના અવલોકનો છે સમજી લો કે મધ્યસ્થ મધ્ય બૌલો જે કંઈ અવલોકનો છે અથવા તો જે કિંમતોના અવલોકનો છે એનું તમે જે સરરાશ કાઢો છો એનો અંતર કેટલો છે કેટલા હદ સુધી ફેલાયેલા છે વિસ્તરેલા છે તેના માપને પ્રસારણ માન કહે છે પ્રસારણ માળ એ માત્ર સમષ્ટિના અવલોકનના ચલણ વિશેનો સામાન્ય ખ્યાલ જણાવે છે એવું નથી પરંતુ તે ચલણ વિશેનો પણ ચોક્કસ માપ દર્શાવે છે ચલણ શું છે તો કેટલા ચલણ સુધી એ કેટલા ટકામાં રૂપાંતરિત થઈ શકે ને એવું દર્શાવી શકે છે જુદા જુદા આંકડા શાસ્ત્રોએ પ્રસારણ વ્યાખ્યા નીચે મુજબ કહી છે તેમાંથી શિપિંગ એ આખી વ્યાખ્યા આપી છે જો માહિતીના સરેરાશના માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે એ મૂલ્ય દર્શાવતું ચલણ એટલે પ્રસારણ માન જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે તો લખવાની કે માહિતીના સરરાશના માપની આસપાસ તેના અવલોકનો માની લો કે તમે માહિતીનો કોઈ સરાશ માપ કાઢો છો તમારી પાસે આટલા બધા અવલોકનો છે એ અવલોકનો તમે સરરાશ માપ કાઢ્યો એ માપ કેટલા હદ સુધી ફેલાયેલો છે એનું જે મૂલ્ય દર્શાવે છે ને એ પ્રસારણ પ્રસારણમાં છે પ્રસારણ જાણવવાની માહિતી અને વધારાની વિગતો પણ મળે છે તેનાથી મધ્યવર્તીના માપોની વિશ્વસનીયતા આંકી શકાય છે જો માહિતીના પ્રસાર વધુ હોય તો મધ્યવર્તી સ્થિતિના માપ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ ન પણ હોય ફક્ત સરસ નજીકનું માપ પણ હોઈ શકે છે હવે આ જ વિડીયોની અંદર તમને બીજું એવું પૂછાઈ શકે કે પ્રસારણ માપના લક્ષણો તો આ છ લક્ષણો છે પ્રસારણ માપની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ આ પહેલું લક્ષણ છે કે જે કંઈ વ્યાખ્યા છે સ્પષ્ટ છે અને ચોક્કસ છે બીજો તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ જે આપણે હવે સમજશું એ પ્રસારણ કેવા કહેવાશે તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનો ઉપયોગ થવો જોઈએ જો આ એક લક્ષણ છે અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણી વખત દાખલાની અંદર બધા અવલોકનનો ઉપયોગ ન થાય ઘણી વખત દાખલાની અંદર ફક્ત પહેલાં અને છેલ્લા અવલોકનોનો ઉપયોગ થાય વચ્ચેના અવલોકનોનો ઉપયોગ થાય પણ પ્રસારણ માણ કહેવું જોઈએ કે તેમાં ગણતરીના દસ અવલોકનો હોય તો દસે દસનો ઉપયોગ થવો જોઈએ તો બેઝિક ક્રિયાઓ માટે અને આંકડા શાસ્ત્ર ગણતરી માટે અનુકૂળ થવું જોઈએ પ્રસારણનો માપ છે હંમેશા બેઝિક ક્રિયાઓ માટે અને આંકડાશાસ્ત્ર માટે અનુકૂળ હોવું જોઈએ પાંચમું તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ એટલે કે એક સમસ્યાના સમાન કદના જુદા જુદા નિર્દેશ લેવામાં આવ તો પણ તેનું પ્રસારણ માપ લગભગ સરખું જ મળવું જોઈએ પાંચમું એમ કહે છે કે આપણે જે નિર્દર્ષ શોધીએ છીએ અને એના સમસ્યાના તમે જુદા જુદા ભાગ કરો એ એક સરખો જ અતિ મોટા કે અતિ નાના ઉકેલ આવ લોકોની અસર થવી જોઈએ નહીં ઘણી વખત દાખલો આનો જવાબ એ અતિ નાના તરફ ઈશારો કરે અથવા અતિ મોટા અવલોકન તરફ ઈશારો કરે તો એવું ન હોવું જોઈએ તમે જે કંઈ કિંમત મેળવો છો એનાથી માહિતીમાં કોઈ હજાર અવલોકન આપેલું છે યા માહિતીમાં એક અવલોકન આપેલું છે એની અસર થવી જોઈએ નહીં ત્યારબાદ તમને છે એ એક્ઝામની અંદર આપણે પૂછાશે પ્રસારણમાંના નિરપેક્ષ અને સાપેક્ષ ખ્યાલનોમાં તો નિરપેક્ષ ની માપની વ્યાખ્યા તમને લખવાની કે નિરપેક્ષ માપની વ્યાખ્યા શું છે જે પ્રસારણના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે નિરપેક્ષ માપ કહે છે જો એકદમ સહેલી છે કે જે પ્રસારણનું માપ છે એનો જે માહિતીના અવલોકનો છે એને તમે એકમ વડે દર્શાવો તો એ નિરપેક્ષ માપ છે જો દાખલા તરીકે જો માહિતીના અવલોકનો એકમ કે ગ્રામમાં હોય તો પ્રસારના નિરપેક્ષનો એકમ પણ કે ગ્રાહમાં જ હોવો જોઈએ એટલે તમને એકમ દર્શાવો એ તમારો નિરપેક્ષ માપ થઈ જશે બે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનના જુદા જુદા એકમો ધરાવતું હોય અને તેનાથી પ્રચારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને ધારો કે એક શાળાના વિદ્યાર્થીનું વજન અને તેમને ઊંચાઈ આપેલા છે હવે વિદ્યાર્થીઓનું વજન અને ઊંચાઈની માહિતીમાં સેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે નિરપેક્ષ માપ મેળવવું જોઈએ તો વજનની માહિતીમાં રહેલ પ્રસારના નિરપેક્ષ માપનું એકમ ધીઘરા થશે જ્યારે ઊંચાઈની માહિતીમાં રહેલ પ્રસારના માપનું એકમ સેમી થશે વજન કિગ્રામાં માપાય અને ઊંચાઈ સૈન્ય માપાય બંનેના એકમ તમને સાથે હોવા જોઈએ આમ બંને નિરપેક્ષ માપના મૂલ્યોનો એકમ જુદા જુદા હોય તેથી તેની સરખામણી કરવી તો નિરપેક્ષ માપ પડતી શક્ય ન પડ બને સાપેક્ષ માપ શું કહે છે તો પ્રસારણનું જે માપ એકમથી મુક્ત છે હવે એ એવા ઘણા બધા એ પ્રસારણની અંદર માપ હશે જેમાં એકમ લગાવવાનું નહીં હોય તો એ સાપેક્ષ માપ કહેવાશે બે કીધેથી વધુ માહિતી સમૂહના અવલોકનોના એકમો બિન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી થઈ શકે છે સામાન્ય રીતે અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનોને યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારણનું સાપેક્ષ માપ પણ કહે છે હવે પ્રસારણના માપની અંદર તમને મુખ્ય ચાર માપો છે જો વિસ્તાર ચતુર્થક વિચરણ સરેરાશ વિચરણ વિચારણ આમ તો ચાર માપોના એક રીતના ત્રણ દાખલા ચાર ચારથી બાર દાખલા આવે છે પણ આ વર્ષે છે એ અભ્યાસક્રમમાં ઘટાડો જોવા મળે છે તો પહેલો અને ત્રીજો માપણે નાસ્તાની માપ કહીશું કારણ કે આપમાં માહિતીના ચઢતા ગોઠવેલા હોય છે જ્યારે સરાશ વિચારણા અને પ્રમાણિત વિચારને આપણે વિચારણના સારાંશ માપ તરીકે દર્શાવશું તો વિદ્યાર્થીઓ આપણે આ પ્રકરણમાં ચતુર્થક વિચરણના ત્રણ દાખલાને પરમાર્થ વિચરણના મેન ત્રણ દાખલા છે એટલે છ દાખલા મેં એ કરશું બાકી જે નાના દાખલાની અંદરથી વિભાગોમાંથી પૂછાશે એ કરશું તો આજના વિડીયોની અંદર મેં તમને એક નાનકડી થિયરીની સમજણ આપ્યું અથવા તો આપણે એમ કહીએ છીએ ઇન્ટ્રોડક્શન આપ્યું નેક્સ્ટ આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ચતુર્થક વિચરણ તો ચતુર્થક વિચરણની વ્યાખ્યા આ પ્રમાણે છે આપણે જાણીએ છીએ કે વિસ્તારની ગણતરીમાં ફક્ત અંતિમ અવલોકનો સૌથી મોટા અવલોકનો અને સૌથી નાના અવલોકનોનો ઉપયોગ થાય હવે જો ચતુર્થક વિચરણ માટે તમને હંમેશા બે વસ્તુ શોધવી પડશે ક્યુ વન પ્રથમ ચતુર્થક અને ક્યુ થ્રી ત્રીજો ચતુર્થક ક્યુ ટુ આમાં નથી હોતું તો જે એવો માપ છે સમજી લો કે જેની અંદર ક્યુ વન અને ક્યુ થ્રી શોધવું પડે છે એને ચતુર્થક વિચરણ કહેવામાં આવે છે જે પ્રસારણનો એક માપ છે માહિતીના ચડતા ક્રમમાં ગોઠવામાં આવેલા વચ્ચેના પચાસ ટકા અવલોકનના ચલણને ચતુર્થક વિચરણ કહે છે માહિતીના તૃતીય ચતુર્થકને ક્યુ થ્રી અને પ્રથમ ચતુર્થકને ક્યુ વન વચ્ચેના તફાવતને બે વડે ભાગવાથી ચતુર્થક વિચરણ મળે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર હું સૂત્રથી પણ સમજાવીશ કે ચતુર્થક વિચરણના સૂત્ર શું છે તો માહિતીનું જે તૃતીય ચતુર્થક છે ક્યુ થ્રી અને માહિતીનું જે પહેલું ચતુર્થક ક્યુ વન એ બંનેની બાદબાકી કરીને ભાગ્યા બે કરવું પડશે તો ચતુર્થક વિચરણ મળશે

વિચરણ વિચરણાંક અથવા એનું બીજું નામ છે સાપેક્ષ ચતુર્તક વિચરણ એમાં છેલ્લું સૂત્ર જે સ્ક્રીન થોડીક મેં બોડી કરી છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન એક સૂત્ર તમને આની અંદર સમજાવવામાં આવશે અને ચતુર્થક વિચરણના એકમથી મુક્ત છે એટલે સાપેક્ષ માપ કહેવાશે આગળ જ વાત કરી જેમાં એકમ લાગશે નિરપેક્ષ હશે અને જેમાં એકમથી મુક્ત હશે સાપેક્ષ કહેવાશે તો ઉદાહરણ નંબર પાંચનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં બોર્ડની મદદથી કરશું ત્યાં સુધી વિદ્યાર્થીઓ દરેકે આ છે વિડીયોમાં જે પ્રશ્ન ખાસ લક્ષણો અને વ્યાખ્યા સમજાવી એ તમને તમારી નોટની અંદર ઉતારી લેવાનું છે અસલામ